કચ્છના મુંદ્રાના ગોરસમાં અને બારોઈ સીમ વિસ્તારમાં બનેલ 19 વર્ષના યુવાની હત્યાના બનાવના પગલે રાજપૂત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના સમર્થન દ્વારા મોટી સંખ્યામાં એસપીને સંબોધી ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું। કચ્છના મુંદ્રાના બારોઈ અને ગોયરસમાં સીમ વિસ્તારમાં 26/1/2022ના દેવેન્દ્ર ઝાલાની હત્યા થઈ હતી, જેમાં આજ દિન સુધી આરોપીને ના પકડાતા સમાજમાં રોષ ઉઠ્યો હતો, જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે મુંદ્રા પોલીસે પહોંચ્યા હતા। રિપેટ અને રેલી સ્વરૂપે મુંદ્રા પોલીસ મથકે પહોંચ્યા અને બનાવનો આજ દિન સુધી ભેદ ઉકેલાયો નથી, જેને લઈને અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। પોલીસ મથકમાં મુંદ્રાના અન્ય સમાજો અને સંસ્થાઓના આગેવાનો પણ સમર્થન આપ્યું હતું અને સમાજ દ્વારા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આગામી 10 દિવસમાં એજન્સી નહીં બદલાય અને આરોપી નહીં પકડાય તો સમાજ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી, તેમજ આ બનાવનો તાકીદે ભેદ ઉકેલવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। છેલ્લી 26 તારીખે સાંજના સમયે અમારા ક્ષત્રિય સમાજનો 19 વર્ષીય યુવાન જેની કરપીણ હત્યા કરાયેલી બારોઈ સીમ વિસ્તારમાંથી લાશ મળી આવી, ત્યારબાદ પોલીસ તપાસ કરી રહી છે અને ત્રીજા દિવસે 28 તારીખના રાતના 2 કલાક જે યુવાનની હત્યા કરવામાં આવી એના જ ઘરમાં કોઈકે ચોરી કરીને ચોર 2 કલાક એના ઘરની અંદર ઉપસ્થિત રહ્યો। આ બંને ગુના અનડિટેક્ટ છે, હજી સુધી પોલીસ દ્વારા એનું ન કારણ જાણી શકાયું છે ન ગુનેગાર જાણી શકાયો છે। અમે સતત 4 થી 5 વખત જે તપાસ અધિકારી છે એને મળ્યા છીએ અને એમના દ્વારા વિગતો પણ લીધી છે, અમને જે જે વિગતો મળી છે એ વિગતો પણ એમને આપી છે, કારણ કે તપાસ કરવામાં સહાયતા મળે। તે છતાં આજે 13 થી 14 દિવસ થઈ ગયા છે, ગુનેગાર યા ગુનાનું કોઈ કારણ મળ્યું નથી, તો ક્ષત્રિય સમાજની આગેવાનીમાં લગભગ મુંદ્રા તાલુકાના યા અન્ય 40 સમાજ અને સામાજિક સંગઠનોએ સહકાર આપી અને બધાએ સાથે મળી અને આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ એવી છે કે હજી સુધી ગુનો ડિટેક્ટ નથી થયો તો અન્ય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાના અન્ય સમાજોને સાથે રાખી અને જે બારોઈ અને ગોરસમા વચ્ચે સમાજના એક આશાસ્પદ યુવાનની હત્યા કરાઈ હતી, ત્યારબાદ એના ઘરમાં જે ચોરીનો બનાવ બન્યો તો એ બનાવના પગલે સમાજ દ્વારા આજ પોલીસને આવેદનપત્ર આપવામાં આવેલ અને સમાજની ટીમ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ ગુનાના ગુનેગારો સુધી વહેલી તકે પોલીસ પહોંચે અને એને કડકમાં કડક સજા થાય। તારીખ 26/1/2022ના રોજ કલાક બપોરના કલાક 3 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા દરમિયાન કોઈ પણ સમયે કોઈ અજાણ્યા ઇસમે મુંદ્રા શહેરમાં રહેતા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા ઉંમર વર્ષ 19ને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મર્ડર કરેલ હોય આ બાબતે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબ તથા અમોએ ગુનાની તપાસ કરનાર અમલદાર PSI બારોટને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલો। હાલ સુધી ગુનાનો મોટિવ સ્પષ્ટ કરી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનામાં સંડોવાયેલ હોય એવા શકમંદ ઇસમો છે એની પૂછપરછ કરવામાં આવેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ફરિયાદી પક્ષ તરફથી જે રજૂઆત કરવામાં આવેલી છે એવા તમામ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવેલી છે। આરોપી સાથે અવારનવાર સંપર્કમાં હોય તેવા વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવેલી છે। આમ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી। જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુંદ્રા, કચ્છ।